नमस्कार, सेंट ઝેવિયર સ્કૂલ આદિપુર ગુજરાતી માધ્યમિક ક્લાસમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 2 માં ગુજરાતી વિષયમાં ત્રીજો પાઠ આટલા બધા રમકડા એમાં છઠ્ઠો ભાગ એમાં આજે આપણે જોશું। ગીતમાંથી લખવાનું હતું, એમાંથી ટ અને ડ આવતા શબ્દો આપણે લખી નાખ્યા। હવે એના પછીનો છે વ આવતો હોય તેવા શબ્દો। વ સેમાં આવતો હોય? ગીતમાં, રંગબેરંગી રમકડા ગીતમાં જે આવતો હોય તે શબ્દ। તો આવી पची लावी वाग विमान वांदरा अने विसर आवा शब्दों गीत मां आवे छे। हवे आपने क्ष लगता सीखवानो छे। क्षत्रिय नो क्ष केवी रीते लखशुं? तो पेला आपने टपाली नो ट करता आवड़े तो पहला आपने टपाली नो ट करसू, पछी एमांथी ऊंधो आपने एकड़ो करसू। आम हिंदी नो एकड़ो समझी लेवा आपने एवो करे। पछी आ जे ट छे एने मींडू काढ़ी अने आपने आम ऊपर लई जासू अने हवे दादाजी नो एक डंगोरो करी नाखसू एटले क्षत्रिय नो क्ष થઈ ગયો। ફરીથી કેવી રીતે? પેલા ટ, પછી ગુજરાત હિન્દીનો એકડો, પછી આ મીંડું વાળી અને આમ ઉપર લઈ જવાનું અને દાદાજીનો ડંગોરો। ફરીથી એક વખત ટ, હિન્દીનો એકડો, આ મીંડાને આમ ઉપર લઈ જવાનું અને દાદાજીનો ડંગોરો। હવે એના પછી આપણને પ્રશ્ન આપેલો છે, એમાં નીચેના શબ્દોમાં ક્ષ પર વર્તુળ ગોળાકાર કરવાનું છે। ક્ષ પર તમે કહેશો, મિસ તમે કહો છો કે એક જ શબ્દના અક્ષરો વચ્ચે જગ્યા હોવી જોઈએ, નહીં પણ અહીંયા એક જ શબ્દના અક્ષરો વચ્ચે જગ્યા રાખી છે, કારણ કે એમાંથી આપણે શું શોધવાનું છે? ક્ષ અને વર્તુળ બનાવવાનું છે, એની જગ્યા ન મળે તે માટે। અક્ષર તો અ અને ર ની અપેક્ષા શોધવાનું છે, તો અક્ષ છે। પછી એના પછી જુઓ ક્ષત્રિય, તો ત્ર અને ય ની ક્ષત્રિય। પછી ક્ષિતિ, તો આ ક્ષી થઈ ગયો, આપણે ક્ષ ગોતવાનું છે। આમ જોવા જઈએ તો આના ઉપર થાય પણ ખરું, આપણે આમ કરી લઈએ ક્ષ આ થાય, પણ આપણે ક્ષ શોધવાની છે, અહીંયા માત્રા આવી ગઈ છે ઈ ની। પછી ભક્ષક, તો ક્ષ। પછી ક્ષાત્રધ, આની માત્રા આવી ગઈ છે, ક્ષ છે એ આ। પછી રાક્ષસ, તો ક્ષ છે એ આ। પછી રક્ષણ, તો વચમાં આ ક્ષ છે। પછી રક્ષક, તો આ વચ્ચેનું છે। અક્ષરધામ, સ્વામિનારાયણ ભગવાનનું મંદિર છે ને મોટું, આપણે જોવા જઈએ છીએ તો અહીંયા ક્ષ છે। પછી રક્ષા, આની માત્રા આવી ગઈ છે ક્ષ। આમ જોવા જઈએ તો ન પણ કરે, ખાલી ક્ષ જોઈએ આપણે તો ખાલી ક્ષ જ્યાં દેખાય ત્યાં, અહીંયા રશ્વ ઈની અને આની માત્રાઓ આવેલી છે। પછી મૂળાક્ષર, તો આમ જોવા જઈએ તો ક્ષ, અક્ષર આ અને નક્ષત્ર। પછી દક્ષા, આ ક્ષ થઈ ગયો છે ને આ એક ક્ષ થઈ ગયો છે, કરાય પણ ખરું અને ન પણ કરાય। ખાલી ક્ષ શોધવાનો હોય તો કયા કયા આવશે? અક્ષર, ક્ષત્રિય, નક્ષત્ર, અક્ષય, મૂળાક્ષર, અક્ષરધામ, રક્ષક, ભક્ષક, રાક્ષસ અને રક્ષણ। બીજા ક્ષ વાળા જે છે, ક્ષ છે એને આપણે ઓળખી લીધો। ટૂંકમાં આપણે એટલું ધ્યાન રાખવાનું છે કે જે અક્ષર આપણને માગ્યો છે એ શબ્દોમાંથી આપણને ઓળખતા આવડવો જોઈએ, અને જે માગેલું છે એ અક્ષર ઓળખી અને એના ઉપર આપણે લીટો વર્તુળ કરવાનું છે। હવે એના પછીના ભાગમાં, સાતમા ભાગમાં આપણે શ્ર લખતા શીખશું। શ અને ર, આ ક્ષ છે એ શેમાંથી બનેલું છે? ક, શ અને અ, ક, શ અને અ એટલે શ બને છે। હવે આપણે શ્ર વિશે શીખવાનું છે। પેલા શ્ર કેમ લખાય છે એ આપણે જોશું, અને પછી શ્ર વાળા શબ્દો લખશું અને એમાંથી શ્ર શોધી અને એના ઉપર આપણે વર્તુળ કરશું।